સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. સુરતથી ભરૂચ તથા સમખ્યાલી ધોલાવીરાથી ધોરડો દ્વારા જાગૃતિ અભિયાન કરાયું છે. કચ્છમાં સાયકલ યાત્રાથી 16 યુવકો 6 યુવતીઓ તથા 3-4 બાળક સાયકલથી વિકસિત ગુજરાત હેતુ સાયકલ યાત્રા કરવા જઈ રહ્યા છે. તારીખ 12/1/2024 રોજ સુરત ભગવાન મહાવીર કોલેજથી યુવાઓ સાથે સાયકલથી શ્યામ મંદિર અનુવ્રત દ્વાર જાની ફરસાણથી ભરૂચ સુધી જવાના છે. હું ડોક્ટર અરુણ લાહોટી, એડવોકેટ, સ્ટેટ ફાઉન્ડર અને સુરત રોયલ્સ લાયન્સ ક્લબની તરફથી આયોજિત આજની સાયકલ રાઈડ જે 200 કિલોમીટર છે, 100 કિલોમીટર સુરતથી ભરૂચ અને 100 કિલોમીટર ધોલાવીરાથી ધોરડો અહીંયા સુરત સિટી પોલીસના સંયોજનમાં કરવામાં આવેલ છે. અને ત્યાં બીએસએફ સાથે બીએસએફના જવાનોના માટે બોર્ડર એરિયામાં એક્સિડન્ટ ફ્રી ગુજરાત અને નશામુક્ત ગુજરાત માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમાં આ વખતે 22 રાઇડર જેમાંથી 6 લેડી રાઇડર અને બાળકો પણ સામેલ થયા છે. અને આ એક રાઇડના માધ્યમથી આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાં એક જ મેસેજ કરવાનો છે કે એક્સિડન્ટ ફ્રી રહીએ અને નશામુક્ત રહીએ. આના માટે ભગવાન મહાવીર કોલેજનો આ જે સંચાલન કરવામાં આવ્યું છે, અજમેરાજીનો બહુ સહયોગ કરવામાં આવ્યો છે. સુરત સિટીના બધા લોકો, લાયન્સના ગવર્નરશ્રી બધાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનાથી અમે બહુ ઉત્સાહિત છીએ. નમસ્કાર મિત્રો, લાયન્સ ક્લબ સુરત રોયલ્સ की तरफ से मैं आपका सभी का स्वागत करता हूँ, अभिनंदन करता हूँ. आज हजारे हमारे जितने अतिथिगण हैं लायंस के G2G2F2 डिस्ट्रिक्ट के डिस्ट्रिक्ट गवर्नर लायंस दीपक जी पखाले, सेकंड वाइस डिस्ट्रिक्ट गवर्नर मोना देसाई, हमारे GST कोऑर्डिनेटर जी अग्रवाल, हमारे GST हमारे आज हम सभी का हार्दिक स्वागत और अभिनंदन करते हैं. ये यात्रा सिर्फ यात्रा नहीं, एक जागरूकता अभियान है. और इस अभियान के थ्रू हम युवाओं को आह्वान करते हैं, आप फिट रहिए, दुर्घटना मुक्त रहिए, नशा मुक्त रहिए, तभी देश आगे बढ़ेगा. ये यात्रा के द्वारा ये संदेश हम जन जन में पहुंचाना चाहते हैं और प्रेरित करते हैं सभी को कि आप आगे आइए और हमसे जुड़िए और फिट रहिए, तभी देश आगे बढ़ेगा. धन्यवाद. ब्यूरो रिपोर्ट, LKE स्टार न्यूज, सूरत.